આગળ વધીએ સમાચારો. રાજકોટથી ભાદર બે ડેમની કચેરીને તાળાબંધી કરવામાં આવશે. ધારાસભ્ય લલિત વસોયાની આગેવાનીમાં તાળાબંધી કરાશે. સરકારે પાણી બંધ કરતા આ રીતે વિરોધ દર્શાવવામાં આવશે. અને પાણી બંધ થતા ખેડૂતોને પાકનું નુકસાન થવાની પણ ભીતિ છે. વિરોધના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અત્યારથી જ ગોઠવી દેવાયો છે. જે રસ્તાઓ ગામમાં આવવાના છે ત્યાં એટલો બધો પોલીસ બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે કે જાણે કોઈ આતંકવાદીઓ ઉપલેટાની અંદર ઘૂસવાના હોય. જે જગ્યાએ ખેડૂતો ભેગા થવાના છે એ જગ્યાએ ઓછામાં ઓછા 500થી વધારે પોલીસો રાખી અને સર્કિટ હાઉસની અંદર ખેડૂતોને આવતા રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અમે અમારો કાર્યક્રમ કરવા માટે મક્કમ છીએ. પોલીસ સાથે સંઘર્ષ ન થાય એવું અમે પણ ઈચ્છીએ છીએ. પણ ખેડૂતોનો જે વ્યાજબી પ્રશ્ન છે, વ્યાજબી પ્રશ્ન સરકાર પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને આ આંદોલનને, ખેડૂતોના અવાજને કચડી દેવાનો પ્રયત્ન કરે છે. આપને જણાવી દઈએ કે ભાદર બે ડેમમાં પાણી બંધ કરવામાં આવ્યું છે, જેને લઈ અને ધારાસભ્ય લલિત વસોયા દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને તેઓ ભાદર 2 ડેમની ઓફિસને તાળાબંધી કરવા માટે જઈ રહ્યા છે અને આ રીતે વિરોધ પ્રદર્શિત કરાઈ રહ્યો છે. જો કે અહીંયા કોઈ પ્રકારે અરાજકતા ન ફેલાય તેના માટે પહેલેથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને ધારાસભ્ય લલિત વસોયા આરોપ લગાવ્યો છે કે ખેડૂતોને પ્રવેશવા નથી દેવાતા. હવે શોધ માહિતી આપશે અમારા સંવાદદાતા હરીન માત્રાવડિયા. જી હરીન, ભાદર બે ડેમને તાળાબંધી, ભાદર બે ડેમની ઓફિસને તાળાબંધી કરવા જઈ રહ્યા છે લલિત વસોયા, હાલમાં શું માહોલ સામે આવી રહ્યો છે? ચોક્કસ, જે રીતે વાત કરવામાં આવે તો ઉપલેટા ખાતે જે ભાદર ડેમની ઓફિસ આવેલી છે તેને તાળાબંધી કરવાનો કાર્યક્રમ છે. મોટી સંખ્યામાં ખેડૂતો અને લલિત વસોયા ધોરાજીના અને માણાવદરના જે ધારાસભ્ય છે તેની આગેવાનીમાં આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો, ખેડૂતો છે તે એકઠા થવાના છે. ખાસ કરીને સિંચાઈ માટેનું પાણી જે ભાદર બે ડેમનું છે તે આસપાસના વિસ્તારોને આપવામાં આવે અને તેની જ માંગ સાથે અત્યારે આ જે એક રેલી સ્વરૂપ જે ભાદરની ઓફિસે જશે અને ત્યાં તેને તાળાબંધી કરશે. જી જરૂરથી હરીન, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ.